વંદે ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેગના સહયોગથી વંદે ગુજરાત હેલ્થ ચેનલ પર આયુષ વ્યાખ્યાન આજના આ એકસો ને છ્યાસીમાં મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આયુષ વ્યાખ્યાન માળાનો આજનો બુધવારનો દિવસ અને બુધવારનો દિવસ એટલે હોમિયોપેથિક સારવાર વિશે જાણવાનો સમજવાનો દિવસ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પૂર્વે પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત આપણે હોમિયોપેથિક સારવાર વિશે જે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ લોકોને હોમિયોપેથિક સારવાર વિશે આપણે જે જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે લોકો સુધી પહોંચે સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત હોમિયોપેથી વિશે સૌ કોઈ જાગૃતિ મેળવી અને પોતાના અને પોતાના પરિવારજનો માટે હોમિયોપેથિક સારવારનો વધુને વધુ ઉપયોગ કરે અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે આપણે એવી પણ પ્રાર્થના કરીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને ભરેલા એવા તમામ તબીબો હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે હંમેશા તત્પર રહે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે વર્ષા ઋતુનું આગમન થવાની ઘડીઓ ગણાઈ રહી છે વર્ષા ઋતુમાં કુદરત સોળે કળાએ ખીલે છે એવું કહેવાય છે સાથે સાથે વર્ષા ઋતુમાં આવતા જ આપણને ગરમીમાંથી હાશકારો છુટકારો મળ્યો હોય તેવી પણ લાગણી થતી હોય છે અને આ વર્ષા ઋતુમાં જો ધ્યાન કરીને જોવામાં આવે તો ક્યાંક ક્યાંક આપણી પાચનશક્તિ મંદ પડે છે પરંતુ સાથે સાથે જીભનો ચટકો પણ એટલો લાગતો હોય છે અને તેથી અવનવ ખાવાની ઈચ્છા પણ થતી હોય છે શાસ્ત્રોમાં વર્ષા ઋતુ દરમિયાન ઉપવાસના ઘણા બધા દિવસો આ ઋતુમાં આવે છે પરંતુ આજકાલ આ ઉપવાસની જે વાનગીઓ છે તેમાં પણ ઘણી બધી અવનવી વિવિધતાઓ આવી ગયેલી છે તો આ બધા પ્રશ્નોને કારણે તેમજ ઋતુમાં જે વાતાવરણ બદલાય છે તેમાં પણ ખાસ કરીને જે ભેજવાળું વાતાવરણ હોય છે આ ભેજવાળા વાતાવરણમાં મચ્છરો બેક્ટેરિયા વાયરસ વગેરેનો ઉપદ્રવ પણ વધે છે એટલે કુદરતના રૂપની સાથે સાથે કેટલાક વણ જોઈતા મહેમાનો પણ પ્રવેશતા હોય છે અને આ વણ જોઈતા મહેમાનો એટલે કે વર્ષા ઋતુમાં જોવા મળતા રોગો અને એટલા માટે જ મોટેભાગે ઋતુ દરમિયાન દવાખાનાઓ દર્દીઓથી ખૂબ જ ઉભરાતા હોય છે જો આ વર્ષાઋતુમાં થતી તકલીફો વિશે આપણે અગાઉથી જાણકારી મેળવીએ અને તે તકલીફોને કેવી રીતે અટકાવી શકાય ઘણીવાર એવું હોય છે જો આપણે તે વિશે પ્રોપર અથવા તો યોગ્ય જાણકારી મેળવીએ તો આપણે તકલીફને થતી જ અટકાવી શકીએ અને તે શ્રેષ્ઠ છે કોઈ પણ તકલીફ આવે અને તે બાદ એનો ઉપચાર કરવો તેના કરતાં તે અગાઉથી એની તકેદારીનું આયોજન કરવું તે શ્રેષ્ઠ છે તો આપણે વર્ષાઋતુનું આગમન થાય તે પૂર્વે જ વર્ષાઋતુમાં થતા રોગો વિશેની જાણકારી મેળવીએ અને તેને કેવી રીતે અટકાવી શકાય ઘણા ઉપાય એવા હોય છે કે આપણે ઘરે જ કરી શકીએ તેના માટે કદાચ દવાખાને જવાની પણ જરૂર ન હોય અને ઘણા ઉપાય એવા છે કે જે દવાખાને તરત જવાથી પણ એમાંથી ઉકેલ આવી શકતો હોય છે દવાખાને જવાતા અલગ અલગ પ્રકારની ચિકિત્સા આપણી પાસે ઉપલબ્ધ હોય છે તો તેમાં હોમિયોપેથિક સારવાર છે એ કઈ કઈ તકલીફોમાં અને કેવી કેવી રીતે આપણને ઉપયોગી થઈ શકે તે વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે આ જાણકારી માટે આજે આપણે સ્ટુડિયોમાં જે મહેમાનને આમંત્રિત કર્યા છે નિષ્ણાતમકતા ડૉક્ટર નિકીબેન પટેલ પોતે અત્યારે સરકારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દેતલી સિદ્ધપુર ખાતે લેક્ચરર તરીકેની પોતાની સેવાઓ આપી રહ્યા છે તેમનો ચાર વર્ષથી વધારેનો શૈક્ષણિક અનુભવ છે અને સાથે સાથે તેઓ પોતે દર્દીઓને ખાસ હોમિયોપેથિક સારવાર દ્વારા કેવી રીતે રાહત થાય તે માટે હંમેશા કાર્યરત હોય છે એટલે શૈક્ષણિકની સાથે સાથે ક્લિનિકલ અનુભવ પણ તેમનો ખૂબ જ સરસ છે અને આ અનુભવ દ્વારા આપણે આ ખાસ કરીને આજના વિષય પરતે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે મેડમ આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મેડમને વિનંતી કરીશું કે પહેલાં તેમનું પ્રેઝન્ટેશન શરૂ કરે જે આપણને વર્ષાઋતુમાં થતા રોગો અને હોમિયોપેથી વિશે યોગ્ય જાણકારી પ્રાપ્ત થાય આજનો પ્રોગ્રામ શરૂઆત કરતાં પહેલાં નાયબ નિયામકશ્રી તાલીમ સંશોધનને હું આભાર માનું છું મારો આજનો ટોપિક વર્ષાઋતુના રોગો અને હોમિયોપેથિક સારવાર શરૂઆત કરતાં પહેલાં હું હોમિયોપેથિક શું છે અને એની ચિકિત્સા પદ્ધતિ અને એની સારવાર પદ્ધતિ શું છે તેના વિશે થોડું કહેવા માગીશ હોમિયોપેથિક એક ચિકિત્સા વિજ્ઞાન છે જેના સે શોધક સેમ્યુઅલ હનીમેન હતા હોમિયોપેથિક એ હોમિયો હોમિયોઝ મીન્સ સમ અને પેથોઝ મીન્સ સફરિંગ આ બંને શબ્દોને જોડીને હોમિયોપેથિક નામ આપવામાં આવ્યું છે એની કાર્ય ચિકિત્સા પદ્ધતિ અને સારવાર હોમિ હોમિયોપેથિક ચિકિત્સકનું મુખ્ય કાર્ય એ છે કે રોગી દ્વારા દર્શાવવામાં આવતા લક્ષણો સાંભળી તે પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરતા ઔષધોનું શોધવાનું કામ છે રોગી દ્વારા દર્શાવવામાં આવતા લક્ષણો તથા રોગના લક્ષણો અને ઔષધના લક્ષણોમાં જેટલું સામ્ય વધારે તેટલી રોગની સ્વસ્થ થવાની સંભાવના વધ વધારે રહે છે ચિકિત્સકોની ધારણા એવી હોય છે કે પ્રત્યેક જીવન પ્રણાલીમાં અંગો પોતાનો ક્રિયાશીલક માનક જાળવી રાખવાની પ્રવૃત્તિ કરે છે પરંતુ આ ક્રિયાશીલક માન માનકમાં ફેરફાર થાય ત્યારે જીવન પ્રણાલી આ માનકને જાળવવા અનેક પ્રતિક્રિયાઓ કરે છે જીવન પ્રણાલીને ઔષધ દ્વારા આ પ્રયાસમાં સહાયતા મળે છે ઔષધ અલ્પમાત્રામાં આવે છે કેમ કે રોગની ક્રિયા દરમિયાન રોગી અતિસંવંગી હોય છે ઔષધની અલ્પમાત્રા ન્યૂનતમ પ્રભાવકારી હોવાથી માત્ર એક જ પ્રભાવ પ્રગટ થાય છે જે સ્વાસ્થ્યના પુનઃસ્થાપનમાં વિશેષ સહાયરૂપ થાય છે જે શરીરની આંતરિક શક્તિની વિચલિતતા દૂર કરે છે આમ હોમિયોપેથિક સારવાર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે તો આ વાત હતી હોમિયોપેથિક પદ્ધતિની સારવાર પદ્ધતિ અને એ ચિકિત્સા પદ્ધતિ વિશે હવે આજે આપણે મારો ટૉપિક વર્ષાઋતુના રોગો અને હોમિયોપેથિક સારવાર વિશે આપણે જાણીશું ઉનાળાની કાળઝાળ ગરમી પછી વર્ષાઋતુ જેને ચોમાસુના ચોમાસાના ઋતુમાં અનેક પ્રકારના રોગો લાવે છે ચોમાસું શરૂઆત થતાં ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે છે પરંતુ સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે ચોમાસાની ઋતુમાં ઠંડા તથા ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણી ભરાવાના લીધે અનેક પ્રકારના રોગો થાય છે આમાં ઘણા રોગો જીવલેણ હોઈ શકે છે તથા ઘણા રોગો સહેલાઈથી સારવાર કરી શકાય છે જેમ કે ઘરે પણ સારવાર કરી શકાય છે મુખ્યત્વે ચોમાસામાં નીચેના રોગો જોવા મળે છે જેની યોગ્ય માહિતી હોય તો સહેલાઈથી અટકાવી શકાય છે ચોમાસામાં જોવા મળતા મુખ્ય રોગોમાં મલેરિયા કે જે મચ્છર કરડવાના કારણે થાય છે કોલેરા બેક્ટેરિયાના કારણે થાય છે ટાઈફોડ પણ સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાના નામે કારણે થાય છે ડેન્ગ્યુ વાયરસના કારણે થતો રોગ છે ચિકનગુનિયા પણ વાયરસના કારણે થતો રોગ છે કમળો હિપેટાઇટિસ એ પણ વાયરસના કારણે થતો રોગ છે વાયરલ ફીવર ચામડીના રોગો લેપ્ટોસ્પાયરોસિસ આમ ચોમાસામાં અનેક પ્રકારના રોગો જોવા મળે છે પરંતુ જો યોગ્ય તકેદારી લેવાથી તથા આ ઘરની આજુબાજુ અથવા આપણી આસપાસના વાતાવરણમાં જો યોગ્ય તકેદારી લઈએ તો આ રોગથી આપણે ઘણા પ્રકારના રોગોને આપણે અટકાવી શકીએ છીએ તો દર્શક મિત્રો ચાલો આપણે આજે મલેરિયા વિશે સમજીશું મલેરિયા શું છે તેનો પરિચય મલેરિયા એ ઠંડી સાથે ચડ ઉતર્યા તાવ અને માથાના દુખાવાના લક્ષણ ધરાવતો રોગ છે તે એક પરોપજીવી રોગ છે ક્યારેક અચાનક તાવ આવે આવે ફરી વખત જતો રહે તેવા શરૂઆતી પરિબળો ધરાવે છે ઘણા ગંભીર કિસ્સામાં બેભાન અથવા ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે આ મલેરિયા એક પરોપજીવી રોગ છે જેમાં ચાર પ્રકારના પરોપજીવી હોય છે મલેરિયા વાયવેક્સ મલેરિયા ફાલ્સીપેરમ મલેરિયા ઓવાલે મલેરિયા એમ કરીને ચાર પ્રકારના મલેરિયાના પ્રજાતિઓના કારણે લાજમોલિયમના કારણે થાય છે મલેરિયા એક પરોપજીવી જેને પ્લાઝમોડિયમ તરીકે ઓળખવામાં આવે છે તેના કારણે થાય છે સામાન્ય રીતે તેની શરૂઆત એનોફિલિસ તરીકે ઓળખાતા ચેપી માદા મચ્છરના ડંખના કારણે થાય છે જે પરોપજીવીને પોષે છે આ રોગ ઉપસહારા આફ્રિકા અને એશિયાના અધિકાંશ વિસ્તારો સહિત રેખાની આસપાસ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે ભારતમાં આ રોગ વર્ષ દરમિયાન ફેલાયો રહે છે તેમ છતાં વર્ષાઋતુ દરમિયાન અને તે પછી પણ મચ્છરોના પ્રજનનના કારણે આ રોગ વધુ ફેલાય છે ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ એશિયાના સેવન્ટી સેવન પર્સન્ટેજ સિત્યોતેર ટકા મલેરિયાના કેસો થવામાં ભારતનું યોગદાન છે આ રોગ મુખ્યત્વે રાજસ્થાન ગુજરાત કર્ણાટક ગોવા દક્ષિણ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓરિસ્સા અને બીજા ઉત્તરના રાજ્યોમાં પ્રચલિત થાય છે હવે આપણે મલેરિયાના લક્ષણો વિશે જાણીશું મલેરિયા એ ચેપી માદા એનોફિલિસ મચ્છરના કારણે થાય છે તે પરોપજીવી રોગ છે એ વાહકજનિત સંક્રામક રોગ છે જે પ્રોટોજુઆ પરોપજીવી દ્વારા ફેલાય છે મલેરિયાના પરોપજીવીને વાહક માદા એનોફિલિસ મચ્છર છે આના ડંખ મારતા મલેરિયાના પરોપજીવી રક્ત પ્રવાહ થ્રુ યકૃતમાં પહોંચે છે અને જે દર્દીમાં તાવ શરદી ઉપકાર જેવી અનુભૂતિ પણ થાય છે દુખાવો શરીરમાં થાય છે ગંભીર મામલામાં દર્દી મૂર્છા પામે છે અને મૃત્યુ પણ થઈ શકે છે મેલેરિયા ચેપગ્રસ્ત મચ્છર કડિયાના સાત દિવસ પછી તેના લક્ષણોનો વિકાસ થાય છે અને તેના વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે તાવવાઓ માથાનો દુખાવો ઉલટી થવી અને બીજા કેટલાક ફ્લૂ જેવા લક્ષણો ચારથી આઠ કલાકના આવર્તકમાં તાવની ચડ ઉતર થવી આ ચેપગ્રસ્ત પરોપજીવીઓ નાશ પામવાને લીધે લાલ રક્તકોષો થાકી જવાથી ખેંચ આવવી અને ચેતનાને નુકસાન થાય છે જો મલેરિયાના લક્ષણોને સમયસર ઓળખવામાં ના આવે તો જીવલેણ પરિણામ આવી શકે છે મલેરિયા પરોપજીવીનો માનવમાં માનવ વિકાસમાં બે ચરણોમાં થાય છે એક યકૃતમાં તેનું પ્રથમ ચરણ જોવા મળે છે અને બીજું ચરણ લાલ લાલ કોશિકાઓમાં જોવા મળે છે જ્યારે આ સંક્રમિત માદા એનોફોલિસ મચ્છર માનવને ડંખે છે તો બીજાણું માનવ રક્તમાં પ્રવેશ કરી યકૃતમાં પહોંચે છે અને શરીરમાં પ્રવેશ પામ્યાના ત્રીસ મિનિટમાં યકૃતની કોશિકાઓને સંક્રમિત કરી દે છે ફરી આ યકૃતમાં અલગી પ્રજનન કરવા લાગે છે અને આ ચરણ છ થી પંદર દિવસ સુધી ચાલે છે આ જનનથી હજારો અનસાણું મેરોઝોઇડ્સ બને છે જે પોતાના મહેમાન કોશિકાઓને તોડી રક્તમાં પ્રવેશ કરી લે છે તથા લાલ રક્ત કોશિકાઓને સંક્રમિત કરવું શરૂ કરી દે છે મલેરિયા રોગની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે મલેરિયા પ્લાઝમોડિયમ જીનસ પરોપજીવીને અનુસરે છે તેમાં પ્લાઝમોડિયમ ફાલસીપેરમ પ્લાઝમોડિયમ મેલેરિયમ પલેરિય પ્લાઝમોડિયમ વાઇવેક્સ આદિના કારણે મનુષ્યને મલેરિયા થાય છે આમાંથી પ્લાઝમોડિયમ વાયવેક્સ એ સાદા મલેરિયા તરીકે ઓળખવામાં આવે છે અને પ્લાઝમોડિયમ ફાલ્સ ઝેરી મલેરિયા તરીકે ઓળખવામાં આવે છે પ્લાઝમોડિયમ ફાલસીપેરમ ખૂબ જ આઘાતજનક અને દર્દીને મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે છે માદા મચ્છરોના કડ્યા પછી અડધાથી વધુ સંક્રમિત પરુપજીઓ મચ્છરોની લાળ સ્વરૂપે નાની રક્તનળી મારફતે માનવ શરીરના વિશિષ્ટ ભાગો કે જે કહે છે છે તેને નિમંત્રણ આપે આ પરોપજીવી પ્રવેશીને લોહી મારફતે યકૃતમાં પહોંચે છે યકૃતમાં પરોપજીઓ લોહી વડે પરિપક્વ પરોપજીવી બનીને તે રક્તકોષોને સંક્રમિત કરે છે ચેપી લોહીના પ્રવાહમાં પુનઃપ્રવેશ અને લાલ રક્તકોષો પર આક્રમણ કરતા પહેલા યકૃતમાં વિકાસ પામે છે પરોપજીવો વિભાજીત થઈને લાલ રક્તકોષોમાં વળે છે નિયમિત વિરામો પર ચેપી રક્તકોષોનો વિસ્ફોટ લોહીમાં વધુને વધુ પરોપજીવોને મુક્ત કરે છે સામાન્ય રીતે ચેપગ્રસ્ત રક્તકોષો દર ફોર્ટી એટ ટુ સેવન્ટી ટુ અવર્સ દરમિયાન વિસ્ફોટ થાય છે દર વિસ્ફોટ વખતે તાવ આવવો ઠંડી લાગવી અને પરસેવો જેવા લક્ષણો જોવા મળે છે યકૃતમાં પરોપજીવીઓ લોહી વડે પરિપક્વ અને પુનઃપ્રવેશ કરીને ભ્રમણ કરે છે ચેપ લોહીના પ્રવાહમાં પુનઃપ્રવેશ અને લાલ રક્તકણો પર આક્રમણ કરતાં પહેલાં યકૃતમાં વિકાસ પામે છે પરોપજીવીઓ વિભાજીત થઈને લાલ રક્તકોષોમાં ભળે છે નિયમિત વિરામો પર ચેપી રક્તકોષોનો વિસ્ફોટ લોહીમાં વધુને વધુ પરોપજીવીને મુક્ત કરે છે સામાન્ય રીતે ચેપગ્રસ્ત રક્તકોષો દર ફોર્ટી એટ ટુ સેવન્ટી ટુ અવર્સ દરમિયાન વિસ્ફોટ થાય છે દર વિસ્ફોટ વખતે તાવાઓ ઠંડી લાગવી અને પરસેવો થાય છે માણસોમાં આ રોગનો વિકાસ મચ્છર કડ્યા પછીના દસથી ચૌદ દિવસ પછી થાય છે જો અસંક્રમિત માદા એનોફિમિ એનોફિલિસ મચ્છર કડે તો તેના કારણે મલેરિયા રોગ થતો નથી મલેરિયાનું નિદાન મલેરિયાનું નિદાન ડૉક્ટર દર્દીના રોગના ઇતિહાસના આધાર પર જેવા કે ઠંડી સાથે તાવ વાવો યકૃત અને બરોળ મોટી થવી જેવા નિદાનના મૂલ્યાંકન પછી જ કરી શકે છે એના માટે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન્સ સૂક્ષ્મદર્શી પરીક્ષણ મલેરિયાના સૌથી ભરોસાપાત્ર નિદાન માટે પરોપજીવીઓની ચાર પ્રજાતિઓના બધા જ મુખ્ય રક્તચિત્રોને સૂક્ષ્મદર્શક પરીક્ષણ દ્વારા આસાનીથી ઓળખી શકાય છે બીજો ટેસ્ટ છે રોગ પ્રતિકારક ક્ષમતાનો ક્રોમેટોગ્રાફિક ટેસ્ટ આ પરીક્ષણ પણ મલેરિયાની ઝડપી નિદાનાત્મક પરીક્ષણ કહે છે આ પરીક્ષણમાં આંગળી પર છેદ કરીને લોહીના ટીપ્પાનો ઉપયોગ કરવામાં આવે છે તેના રંગસૂત્રોના આધારની ઉપસ્થિતિ જોઈને તેનું આકલન કરવામાં આવે છે આ પ્રક્રિયા અંદાજિત પંદરથી વીસ મિનિટમાં પૂરી કરવામાં આવે છે ત્રીજો ટેસ્ટ છે મોલેક્યુલ પદ્ધતિ તેને પોલિમર્સ ચેઇન રિએક્શનની જેમ જ ઉપલબ્ધ હોય છે તે સૂક્ષ્મ દર્દી સૂક્ષ્મદર્શી કરતાં પણ વધુ ચોક્કસ પરીક્ષણ ગણવામાં આવે છે આ મલેરિયાનું નિદાન ત્રણ પદ્ધતિથી કરવામાં આવે છે મોલેક્યુલર પદ્ધતિ રોગપ્રતિકારક શક્તિનો ક્રોમેટોગ્રાફિક ટેસ્ટ અને સૂક્ષ્મદર્શી પરીક્ષણ માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન્સ હવે આપણે જોઈશું મલેરિયાના મલેરિયાની જટિલતાઓ મલેરિયા ની જટિલતાઓ મીન્સ કોમ્પ્લિકેશન્સ મલેરિયા એક ગંભીર બીમારી છે જો યોગ્ય સમય પર સારવાર કરવામાં ન આવે તો પ્રાણઘાતક બની શકે છે ફાલસીપેરિયા ફાલસીપેરમ પરોપજીવી મલેરિયા તેનું ગંભીર કારણ બને છે અને ફાલસીપેરમ મલેરિયા એ ગંભીર કારણ બનવાનું કારણ છે આ પ્રકારના મલેરિયાને લગતી કેટલીક જટિલતાઓ આ પ્રમાણે છે પાંડુરોગ પાંડુરોગ થવાનું કારણ મલેરિયા પરોપજીવીમાં લાલ રક્તકોષોની હાજરી મુખ્ય કારણ છે પાંડુરોગની એક સ્થિતિ એ છે કે શરીરમાં અને માંસપેશીઓમાં બીજા અંગોમાં લાલ રક્તકોષો સાથે ઓક્સિજનની માત્રા પહોંચાડવામાં અસમર્થ હોય જેના લીધે દર્દીને નબળાઈ બેભાન થવું અને અનિંદ્રાનો અનુભવ થાય છે બીજી જટિલતા મસ્તિષ્ક મલેરિયા સેરેબ્રલ મલેરિયા ઘણી વખત સ્થાયી મગજની ક્ષતિના લીધે મસ્તિષ્ક મલેરિયાની અસરો અને મગજની સ્થિતિનું કારણ બને છે તેનો હુમલો અથવા કોમા ઉત્પન્ન કરી શકે છે ત્રીજો જટિલતા છે પ્રસૂતિ અને મલેરિયા ગર્ભવતી સ્ત્રીઓના વિકાસાત્મક સ્થિતિમાં જોખમ વધવાની જટિલતાઓ વધી રહે છે ગંભીર મલેરિયાથી ઘણી મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે જેમાં અન્ય જટિલતાઓનો પણ સમાવેશ થાય છે જેમ કે શ્વાસોશ્વાસની તકલીફ ફેફસામાં પાણી ભરાવું લિવર ખરાબ થવું અને કમળો આંખો સફેદ અને ચામડી પીડિત થઈ જવી આઘાત લાગવો લોહીના પ્રવાહમાં અચાનક ઘટાડો થવો રક્ત શર્કરામાં અસામાન્ય ઘટાડો કિડની ખરાબ થવી બરોડ તૂટવી અથવા સોજો આવવો નિર્જલીકરણ શરીરમાં પાણી ઘટવું આ બધી મલેરિયાની જટિલતાઓ હતી મલેરિયાના નિવારણ મલેરિયાના નિવારણ માટે મલેરિયા એક ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છર કરવાથી થાય છે તો એના નિવારણ માટે સૌ પ્રથમ આપણે મચ્છરોને કરડતા અટકાવવા પર આધાર રાખીએ છીએ તો નીચે મુજબના અસરકારક પગલાંઓ દ્વારા આ રોગનું આપણે નિવારણ કરી શકીએ છીએ સૌ પ્રથમ કીટનાશકના પ્રજનનને અટકાવવું લાર્વા અને પૂપા સ્ટેજ દરમિયાન એને અટકાવવું બધા જ પ્રજનન સ્થાનોને ઢાંકવા અને બંધ કરવા ટાયરો વાસણો ફુવારા અને બીજા સ્થળો પર ગમ ઉસિયા અથવા ગુપ્પી જેવા લાર્વા રોઝ માછલીનો ઉપયોગ કરવો પીવાના પાણીમાં રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ કરવો બીજો છે વ્યક્તિગત કઈ રીતે નિવારણ થાય જ્યાં જ્યારે તમે સૂતા હોવ ત્યારે મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છરનાશકો જેવા કે ક્રીમ પ્રવાહી કોઈલ ગુડ નાઇટ અને સાદડીનો ઉપયોગ કરવો બાળકોને બહાર રમવા જતાં પહેલાં બાળકોને ક્રીમ અથવા ઓડોમસ ટ્યુબ પણ યુઝ કરી શકાય છે જંતુનાશકો સાથે ઇન્ડોર રેસિડિયમ સ્પ્રેનો ઉપયોગ કરવો બાયોસાઇડનો ઉપયોગ કરવો ઘર ફરતે જાળીઓ લગાવો કીટનાશકના ઇલાજ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો શરીરને સરખી રીતે ઢાંકવું આખી બાયના કપડાં અથવા ખમીસ અને પેન્ટ પહેરવું જેથી મચ્છરને કડતા અટકાવી શકાય ત્રીજો ઉપાય છે સામુદાયિક નિવારણ અનિયંત્રિત પ્રકોપ વખતે મેલાથિયાનનો છંટકાવ કરવો હાથ પંપ દ્વારા ગટર આસપાસ અન્ય જગ્યાઓ પર યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવો સંવેદનશીલ અને એનોફિલિસ પ્રજનન સ્થાનોના સમુદાયને નાબૂદ કરવા ચોથું નિવારણ છે પ્રવાસ વખતે નિવારણ તમારી યાત્રા પહેલાં તમે જે વિસ્તારમાં જવાના હોય તે વિસ્તારમાં મલેરિયાનું જોખમ કેટલું છે તેની ડૉક્ટર પાસેથી સલાહ લેવી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ત્રી જે તે સ્થળે જાય છે ત્યાં આગળ એ વિસ્તારમાં મલેરિયાનું જોખમ વધારે હોય તો ત્યાં જવું અટકાવવું ગર્ભાવસ્થા દરમિયાન મલેરિયાનું નિવારણ ગર્ભવતી સ્ત્રીઓના વિકાસાત્મક સ્થિતિમાં જોખમ વધવાની જટિલતાઓ રહેલી છે એટલે ગર્ભવસ્ત્રી સ્ત્રીઓ એ જ વિસ્તારમાં મલેરિયાનું જોખમ હોય ત્યાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન મલેરિયાની પરિસ્થિતિ દ્વારા ભ્રૂણ અને નવજાત શિશુ માટે જોખમ રહે છે જો ભ્રૂણને અસર થઈ શકે તો ગર્ભવતી સ્ત્રીઓ મલેરિયાના ચેપ સામે સંઘર્ષ કરવામાં સક્ષમ રહી શકે છે તો આ રીતે આપણે મલેરિયાનું નિવારણ કરી શકીએ છીએ આમ ચોમાસાના ઋતુમાં જોવા મળતા મુખ્ય રોગોમાં મલેરિયા જેને અટકાવવા માટે આપણે એનું નિવારણ યોગ્ય તકેદારી લેવાઈ લેવામાં આવે તો આપણે એનું નિવારણ કરી શકીએ છીએ દવાઓ લેતા પહેલાં આને આપણે એનું ધ્યાન રાખવું જોઈએ આપણી આજુબાજુ અથવા આપણા ઘરમાં સ્વચ્છતા પાણી પાણીમાં કીટનાશક દવાઓ છંટકાવ કરવો જોઈએ આપણી ઘરની આજુબાજુ જાળીઓ લગાવવી જોઈએ મચ્છરદારીનો ઉપયોગ કરવો જોઈએ તો આ બધી વસ્તુઓનો યોગ્ય તકેદારી લઈએ તો મલેરિયાનું નિવારણ થઈ શકે છે હવે મલેરિયા અને હોમિયોપેથિક સારવાર તો મલેરિયા માટે હોમિયોપેથિક દવાનો મુખ્ય હેતુ માત્ર મલેરિયાની સારવાર પૂરતો જ સીમિત નથી પરંતુ મલેરિયાનો હોમિયોપેથિક દવામાં તેનું મુખ્ય કારણ અને વ્યક્તિગત સંવેદનશીલતાને સંબોધવા માટે છે મલેરિયાની સારવાર માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે જે ફરિયાદોના કારણો તેની સંવેદના તેના વિસ્તરણ અને પદ્ધતિઓના આધારે પસંદ કરી શકાય છે જે હોમિયોપેથિકના સિદ્ધાંતને અનુસરે છે મલેરિયાની સારવાર માટે નીચે કેટલાક મહત્વપૂર્ણ હોમિયોપેથિક ઉપાયો આપવામાં આવ્યા છે મલેરિયા માટેની દવાઓમાં ચાઇના આર્સેનિક આલ્બ યુપેટેરિયમ પર્ફ નેટ્રમ્યુર પલ્સેટીલા બ્રાયોનિયા જેલ્સેમિયમ રસટોક્સ એપિસ્માલિફિકા વેરેટ્રમ વેરેટ્રોમાલ કેલેડિયમ સિમેક્સ આયનફોઝ એવી ઘણી દવાઓ ઉપયોગી થઈ બને છે પરંતુ આ દવાઓ લેતા પહેલાં તમારા નજીકના હોમિયોપેથિક ડૉક્ટર કાં તો સરકારી હોમિયોપેથિક દવાખાનામાં જઈ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી તમે લઈ શકો છો અને મલેરિયાના પ્રિવેન્શન માટે પણ હોમિયોપેથિક દવા ઉપલબ્ધ છે જેમાં હોમિયોપેથિક દવામાં મલેરિયા ઓફિસ ઇનાલિસ વન એમ ટેન મિનિટના અંતરાલ પર એક ડોઝ એવા કુલ ચાર ડોઝ લેવાના રહે છે અને નેટ્રોમ્યુટ ટુ હંડ્રેડ નેટ્રોમ્યુટ ટુ હંડ્રેડ દરરોજ બે વખત એક અઠવાડિયા માટે લઈ શકાય છે જેથી એને આપણે રોકી શકીએ છીએ તો દર્શક મિત્રો આ વાત થઈ મલેરિયા કે જે મલેરિયા પણ ચોમાસામાં જોવા મળતો મુખ્ય મુખ્ય રોગ છે જે મચ્છરના કરોડવાથી થાય છે હવે આપણે બીજા રોગ વિશે જોઈશું તે છે કોલેરા કોલેરા પણ ચો ચોમાસામાં જોવા મળતો અન્ય જીવલયણ રોગ છે આ રોગ માટે બેક્ટેરિયા જવાબદાર છે જેનું નામ છે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા આ બેક્ટેરિયા અશુદ્ધ પાણી અશુદ્ધ ખોરાકમાં જોવા મળે છે આ ઉપરાંત અસ્વચ્છતા તથા ગંદકીભર્યા વાતાવરણના લીધે પણ આ રોગ થઈ શકે છે કોલેરાના મુખ્ય લક્ષણમાં અતિશય માત્રામાં પાણી જેવા ભાતના ઓસામણ જેવા જાળા થઈ જાય છે આ એનું મુખ્ય લક્ષણ છે કે ઝાડા ભાતના ઓસામણ જેવા ઝાડા થાય છે આ ઉપરાંત ઉલટી થવી તથા સ્નાયુમાં આંચકી પણ આવી શકે છે અને કોલેરાના રોગમાં સૌથી મુખ્ય લક્ષણ શરીરમાં પાણી ઘટી જવાના કારણે ડીહાઈડ્રેશન થઈ જાય છે જે બહુ ગંભીર સાબિત થઈ શકે છે હવે આપણે જોઈશું કોલેરાના લક્ષણો ઘણી વખત કોલેરાનો ચેપ નજીવો કે લક્ષણો વગર જોવા મળતો પણ ઘણી વખત તે ગંભીર બની શકે છે મિત્રો લક્ષણો આપણને દેખાય એ સારી વસ્તુ છે પણ નથી દેખાતા તે ઘણી વખતે ગંભીર સાબિત થઈ શકે છે જો કોલેરામાં ચેપી વ્યક્તિઓને ગંભીર બીમારીઓ થશે જેમ કે પુષ્કળ પ્રવાહી જાડા થવા ઉલટી થવી શરીરમાં ઝડપથી પ્રવાહી ઘટી જવાના કારણે લોકોમાં નિર્જલીકરણ અને તનાવ અનુભવે છે પરંતુ કોલેરામાં યોગ્ય તકેદારીમાં એ રાખવાની જરૂર છે કે પાણી શરીરમાંથી ઘટી જાય છે તો એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે તો જ દર્દીને બચાવી શકીએ છીએ નહીં તો દર્દીનું એક કલાકની અંદર જ અવસાન થઈ શકે છે જે ગંભીર બાબત બની રહે છે કોલેરા રોગની પ્રક્રિયા કોલેરા વિબ્રિયો બેક્ટેરિયાના કારણે ઝાડાને લગતી એક બીમારી છે આ પ્રજીવીઓ મનુષ્ય માટે સામાન્ય નથી તે પ્રયો માનવીય પાચનતંત્રની હાજરી માટે અને કુદરતી જીવનચક્રનો ભાગ પણ નથી દૂષિત પાણી પીવાથી અને દૂષિત ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિને કોલેરાનો ચેપ લાગી શકે છે સામાન્ય રીતે આ રોગચાળો દૂષિત પાણી અથવા વાસી ખોરાક અથવા ચેપી વ્યક્તિના મૂત્ર દ્વારા ફેલાય છે આ રોગ માટે મોટે ભાગે ગટરના પાણી દ્વારા પીવાનું પાણી અને પાણી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ઝડપીથી ફેલાય છે તેથી આ રોગમાં ચેપી વ્યક્તિ સાથે સીધા સંપર્કમાં આવવાથી બીમાર પડવાનું જોખમ રહેતું નથી તેમજ એક વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી રોગ ફેલાવાની સંભાવના રહેતી નથી એટલે કોલેરા દૂષિત પાણી અને દૂષિત ખોરાકના કારણે જ થાય છે એ કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાતો નથી કોલેરાનું નિદાન એના લેબોરેટરી પરીક્ષણ ક્લિનિકલ એક્ઝામિનેશન્સ ડૉક્ટર પોતાના દર્દીનું ક્લિનિકલ એક્ઝામિ એક્ઝામિનેશન પરથી એનું નિદાન કરી શકે છે સ્ટૂલ એક્ઝામિનેશન્સ અને સિરોલોજીકલ ટેસ્ટ એના ચેપી એજન્ટો છે વિબ્રિયો કોલોરી જીરો વન ટુ બાયોટાઇપ્સ અને ક્લાસિકલ અને અલ્ટોર એમ દરેક બાયોટાઇપ્સ એના ત્રણ સીરો ટાઈપ છે ઇનાબા ઓગાવા અને હિકોજીમા જે બેક જે કોલેરાને કોલેરા કરવા માટેના જવાબદાર ચેપી એજન્ટો છે કોલેરાનું નિવારણ કોલેરાના નિવારણ માટે સૌથી પહેલાં પ્રવાહી ખાદ્ય પદાર્થો લેવા જોઈએ નિર્જલીકરણને અટકાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું મહત્ત્વપૂર્ણ છે નિર્જલીકરણને રોકવા માટે મૌખિક નિર્જલીકરણ મીઠું ઓઆરએસનો ઉપયોગ કરવો જોઈએ ઘરગથ્થુ ઉપચારોમાં પણ ચોખા પલાળેલા હોય એમ ચોખા પલાળેલું મીઠાનું પાણી દહીંમાં મીઠું ભેળવીને પીવું શાકભાજી અને ચિકનના સૂપમાં પણ મીઠું ભેળવીને પીવું ઘરગથ્થુ ઉપચારોમાં અનાજ રાંધેલું પાણી મીઠા વગરનું સૂપ લીલા નારિયેળનું પાણી કાચી ચા મીન્સ મોડી ચા અને તાજા ફોળા રસોનો તાજા મોળા ફળોના રસોનો ઉપયોગ કરવો જોઈએ દવાઓ ટૂંક સમય ટૂંકી બીમારીના સમયમાં એન્ટીબાયોટિક દવાઓ અને તેનો કોર્સ કરો પણ તેઓ નિર્જલીકરણના મહત્ત્વને સ્વીકારતી નથી એટલે આપણા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી જ પીવું જોઈએ ભોજન ડબ્લ્યુ એચ જણાવ્યા અનુસાર બાળકોને સતત ઝાડા સાથે કંટાળી જાય છે આંતરડાની સામાન્ય કાર્ય પદ્ધતિ અને પુનઃપ્રાપ્તિ માટે સતત અને વધારે ખોરાક ખાવો જરૂરી છે તેનાથી વિરુદ્ધ જે બાળકને દીર્ઘકાલીન સમય સુધી ઝાડા રહેતા હોય તે બાળકોને તેમના આંતરડાની પદ્ધતિ અને પુનઃપ્રાપ્તિ માટે ભોજન પર નિયંત્રિત કરવામાં આવે છે આ વાત થઈ કલેરા કલેરાના નિવારણ માટે કોલેરાના નિવારણ માટે પીવાનું પાણી સ્વચ્છ અને જંતુ રહિત હોવું જોઈએ સ્વચ્છ પાણી અને સાબુનો ઉપયોગ કરીને વારંવાર હાથ ધોવા જોઈએ યોગ્યતમ સ્વચ્છતા અને સાફ સફાઈ રાખવી રાંધવાનું પૂરું થયા પછી તેને યોગ્ય રીતે ઢાંકવું આજના દિવસે કોલેરાની બે મૌખિક રસીઓ ઉપલબ્ધ છે ડિકોરલ જે વિશ્વ ડબલ્યુએચના દ્વારા પ્રમાણિત અને સાહીઠથી વધુ દેશોમાં લાઇસન્સ ધરાવે છે અને સચોલ જેને ભારતમાં લાઇસન્સ આપવામાં આવ્યું છે જે આપણે લેવી જોઈએ રસીના ફક્ત બે ટીપાના કારણે રસી મેળવનાર લોકોના રક્ષણ માટે પહેલાં કેટલાય અઠવાડિયે જતા રહ્યા હોય છે તેથી રસીકરણના બદલાવ માટે માનક નિવારણ કે અટકાવવા માટેના કોઈ માપદંડો નથી કોલેરા અને હોમિયોપેથિક સારવાર કોલેરા નિર્જલીકરણ ટાળવા માટે સૌ પ્રથમ નિર્જલીકરણ અટકાવવું જોઈએ ઓઆરએસ લેવું જોઈએ જે આપણે વાત કરીએ પ્રમાણે ડિહાઇડ્રેશન રોકવા માટે થાય છે સ્ટાન્ડર્ડ હોમ સોલ્યુશન જેમ કે મીઠું ચડાયેલું પાણી મીઠું ચડાયેલું દહીં શાકભાજીને સૂપમાં પણ મીઠું આપી શકાય ઘરેલું સોલ્યુશન જેમ કે પાણી કે અનાજ કે જેમાં અનાજ રાંધવામાં આવી હોય તેવું લેવું જોઈએ મીઠા વગરનું સૂપ તાજા ફળોનો રસ લીલા પાણી નાળિયેરનું પાણી વગેરે લઈ શકાય ડબલ્યુ એચના ભલામણ કરે છે કે જાડા ઝાડાવાળા બાળકને સતત ખોરાક આપવો જોઈએ સતત ખોરાક આપવાથી આંતરડાની સામાન્ય કાર્યની પુનઃપ્રાપ્તિ જ ઝડપી બની રહે છે તેનાથી વિપરીત જે બાળકોનો ખોરાક પ્રતિબંધિત છે તેઓના લાંબા સમય સુધી જાડા થાય છે અને આંતરડાની કામગીરી વધુ ધીમેથી પુનઃપ્રાપ્ત થાય છે સામાન્યતા હોમિયોપેથિક ઉપચારોમાં સૌથી અસરકારક દવા છે કે વેરેટ્રમ આલ્પ કેમ્ફર ક્યુપ્રમમેટ ક્રોટન્ટિંગ પોડોફાયલમ એલોઇસોક અને આર્સેનિક આલ જે હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લઈને લઈ શકાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે દર્શક મિત્રો હવે આપણે બીજો રોગ જોઈશું ટાઇફોઇડ ટાઈફોઇડ એ પાણી દ્વારા ફેલાતો રોગ છે અને ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે કારણ કે અદૂષિત દૂષિત પાણી અને દૂષિત ખોરાક લેવાના કારણે ટાઈફોઈડના બેક્ટેરિયા પાણીમાં જોવા મળે છે ટાઈફોઈડ એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે અને અશુદ્ધ પાણી તથા ખોરાકથી ફેલાઈ શકે છે આ રોગનું ગંભીર લક્ષણ એ છે કે રોગના બેક્ટેરિયા દર્દી સજા થઈ ગયા પછી પણ તેના પિતાશયમાં જોવા મળી શકે છે આ રોગના લક્ષણોમાં લાંબા ગાળા સુધી તાવ આવવો પેટમાં સખત દુખાવો થવો તથા માથાના દુખાવો જોવા મળે છે ટાઈફોઇડ થવાના કારણો ટાઈફોઇડની બીમારી બહુ જ તકલીફદાયક હોય છે ટાઈફોઇડનો તાવ પાચનતંત્ર અને રક્ત પ્રવાહમાં બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે તે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાના કારણે થાય છે આ બેક્ટેરિયા પાણી કોઈ પીણું કે ભોજન સાથે આપણા શરીરમાં પ્રવેશે છે અને પાચન તંત્રમાં જઈને આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયા શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા જેમ કે યકૃતમાં બરોડમાં પિત્તાશય વગેરે જગ્યાઓ પર ફરતા રહે છે તેમાં સતત તાવ રહેવો ઠંડી લાગવી પરસેવો થવો ભૂખ ઓછી લાગવી ઉલટી થવી ગળામાં ગરગરાટી થવી માથું દુખવું શરીર અને ઉધરસ થવી જેવા લક્ષણો જોવા મળે છે ટાઈફોડોના છ લક્ષણોમાં માથાનો દુખાવો શરીરનો દુખાવો ભૂખ ના લાગવી ગભરામણ થવી જાડા અને એસિડિટી અને પેટનો દુખાવો મુખ્યત્વે જોવા મળે છે અને ટાઈફોડનો તાવ વન હંડ્રેડ એન્ડ ફોર એન્ડ ડિગ્રી જોવા મળે છે ના ટાઈફોડનું નિદાન ટાઈફોઈડનું નિદાન પોતાની જાતે ના કરી શકાય તેના લક્ષણો અને તેના ચિહ્નો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે સાહેદ ટાઈફોઈડની બીમારી હોઈ શકે કે પાકા નિદાન માટે તમારી નજીકની સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ દવાખાનાઓમાં જઈને તમે ડૉક્ટરને બતાવી શકો છો અને તેનું નિદાન ચોક્કસપણે ડૉક્ટર નક્કી કરી શકે છે કે આમાં તમને કઈ બીમારી થઈ છે તેના નિદાન માટે સીરમ વિડાલ ટેસ્ટ નામનો રિપોર્ટ કરાવી શકાય છે અને લોહીનું સેમ્પલ લઈને તમ એનું શું તકલીફ છે તાવ તાવ તમને આવતો હશે તો ડૉક્ટર તમને રિપોર્ટ કરાવશે જેવા બધું જાણવા મળશે કે કેટલું ઇન્ફેક્શન તમારા શરીરમાં છે અને તમને શું બીમારી હશે તેના વિશે જાણી શકાશે એટલે ટાઇફોઇડના નિદાનમાં સીરમ વિડાલ ટેસ્ટ અને બ્લડ સેમ્પલનું લઈને એનું નિદાન કરવામાં આવે છે ટાઈફોઇડ નિવારણ આ એક કોમ્યુનિકેબલ રોગ છે જે સહેલાઈથી ફેલાઈ શકે છે આથી ટાઈફોઈડના દર્દીને બીજા લોકોથી અલગ રાખવા જોઈએ તથા ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ દર્દીએ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અને સાજા થઈ ગયા પછી પણ તેની યોગ્ય તકેદારી રાખવી જોઈએ કારણ કે ટાઇફોઇડના બેસીલાઈ પિત્તાશયમાં પણ જોવા મળે છે બરોડમાં પણ જોવા મળે છે જે ફરીથી એનો રોગ થવાની શક્યતા વધી રહે છે ટાઈફોડથી બચવા માટે સુરક્ષિત ખોરાક અને પીવાનું પાણી લેવું જોઈએ કાચા શાકભાજી અને ફળો ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લેવા જોઈએ આ એક અત્યંત ચેપી રોગ છે તેથી દર્દીએ હાથની સારી સ્વચ્છતા રાખવી જોઈએ વારેગળે હાથ ધોવા જોઈએ જેથી કરીને તે પરિવારના બાકીના લોકોમાં ના ફેલાય નિર્જલીકરણ અટકવા માટે વધુ પ્રવાહી લો પાણી પુષ્કળ પીવા પ્રમાણમાં પીવું જોઈએ આ રોગ બે અઠવાડિયામાં ફરી ફરી વળવાની વૃદ્ધિ ધરાવતો હોવાથી દર્દી દર્દીએ કાળજી લેવી જોઈએ અને દેખીતી રીતે સાજા થયા પછી પણ સાવચેતીઓ ચાલુ રાખવી જોઈએ કારણ કે ફરીથી જ થવાની શક્યતા વધી રહે છે ટાઈફોઈડ અને હોમિયોપેથિક સારવાર ટાઈફોઈડ પણ એક અત્યંત ચેપી રોગ છે જે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ફેલાય છે આ બેક્ટેરિયા દૂષિત ખોરાક અને પાણીના કારણે થાય છે આ રોગના સામાન્ય લક્ષણ લાંબા સમય સુધી તાવ પેટમાં દુખાવો જાડા કબજિયાત સાથે માથાનો દુખાવો હોય છે તો સામાન્ય હોમિયોપેથિક ઉપચારોમાં બેપ્ટિસિયા એસિડ મ્યુર આર્નિકા આર્સેનિક આલ્બ અને જેલ્સેમિયમ દવાઓની અસરકારક અસરકારક દવાઓ છે કે જેનાથી ને આપણે બચાવી શકીએ છીએ ટાઈફોઇડથી દર્દીને બચાવી શકીએ છીએ કૃપા કરીને આમાંથી કોઈપણ દવા લેવતા પહેલાં હોમિયોપેથિક ડોક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડેન્ગ્યુ ડેન્ગ્યુ શું છે ડેન્ગ્યુ ફીવર એક અત્યંત ચેપી રોગ છે તેને હાડકા ભંગનો રોગ પણ કહેવાય છે તેમાં પેઇન વધારે જોવા મળે છે આ રોગ મચ્છર કરડવાથી પણ થાય છે મલેરિયાની જેમ ડેન્ગ્યુ પણ મચ્છર કરડવાથી થાય છે ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તે ઝડપથી પ્રસરે છે કેટલાક કિસ્સાઓમાં આ ડેન્ગ્યુ તાવ લોહીની દિશાઓમાં પ્રવેશી જાય છે જેથી પુષ્કળ પ્રમાણમાં રક્તસ્રાવ લોહીના પ્લેટલેટ અને લોહીના પ્લાઝમા નીચેના સ્તરે ઘટે છે ડેન્ગ્યુ તાવ મચ્છરોની વિવિધ પ્રજાતિઓ જેવી કે જીનસ એડિસ ઇજિપ્ત સ્ત્રી પ્રજાતિ દ્વારા ફેલાય છે નબળા કે મધ્યમ ડેન્ગ્યુના ઉપચાર માટે જલીકરણ દ્વારા મૌખિક અથવા નસમાં સીધી તે પ્રવેશ કરે છે અને ગંભીર ડેન્ગ્યુ લોહીના મિશ્રણ દ્વારા નસમાં પ્રવાહી સાથે ભળે છે ડેન્ગ્યુના લક્ષણો શું છે ડેન્ગ્યુ મચ્છર કડ્યા પછી ચારથી સાત દિવસની આસપાસ ફેલાય છે અને ત્રણથી ચૌદ દિવસમાં તે ઈંડાનું સેવન કરીને તે ફેલાવે છે ડેન્ગ્યુના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ વાવો માથાનો દુખાવો થવો માથાના દુખાવા સાથે આંખો પણ દુખવી સ્નાયુમાં દુખાવો સાંધામાં દુખાવો શરીર પર ફોલ્લીઓ થવી ઠંડી લાગવી ચામડી લાલ રંગની થવી ચહેરો નિસ્તેજ થવો ભૂખ ના લાગવી ગળામાં પીડા થવી અને ડેન્ગ્યુમાં ખાસ કરીને પેઢામાંથી લોહી નીકળે છે પેશાબમાં લોહી નીકળે છે અને નાકમાંથી લોહી નીકળે છે જે કોમ્પ્લિકેશન ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કન્ડિશનમાં પહોંચે છે ડેન્ગ્યુ રોગની પ્રક્રિયા ડેન્ગ્યુ પણ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે અને વાયરસ દ્વારા થાય છે જેમાં મચ્છર જ્યારે ડેન્ગ્યુના દર્દીને કરડે છે ત્યારે ડેન્ગ્યુના વાયરસ મચ્છરમાં પ્રવેશે છે અને જ્યારે આ મચ્છર અન્ય લોકોને કડે છે ત્યારે મચ્છરમાંથી ડેન્ગ્યુ વાયરસ જે તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને આ રીતે ડેન્ગ્યુનો ફેલાવો થાય છે ડેન્ગ્યુ સામાન્ય રીતે એડિસ ઇજિપ્તી નામના મચ્છર કડવાથી થાય છે જે એક ચેપી મચ્છર છે સામાન્ય આ મચ્છર દિવસે કરડે છે તો વળી ભાગ્યે જ કોઈવાર રાત્રે કરડે છે ડેન્ગ્યુના તાવને કુટુંબ વાયરસ અથવા આરએનએ વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વાયરસની ચાર જાત આ પ્રમાણે છે વી વન ડીઈ એન વી ટુ ડીઈ એન વી થ્રી અને ડીઈ વી ફોર આ ડેન્ગ્યુ વાયરસનું પ્રસારણ એક ચક્ર બનાવે છે જે એ એક માનવને કડીને બીજા માનવને પણ ચેપ લગાડે છે અને પોતાનું ચક્ર ચાલુ રાખે છે ડેન્ગ્યુનું નિદાન આ તાવનું નિદાન તાવની વધઘટના તારણો ઉપર આધારિત છે ઉપકા ઉલટીઓ થવી પોલીઓ થવી સામાન્ય દુખાવો થવો સફેદ રક્તકણોની સંખ્યા ઓછી થવી અને સકારાત્મક ટોનિકટ પરીક્ષણ અને ડેન્ગ્યુના નિદાનમાં ડેન્ગ્યુ એનએસવી અને ડેન્ગ્યુ એન્ટીજોડી એન્ટી એન્ટીબોડીનો ટેસ્ટ પણ કરવામાં આવે છે જેના પરથી ડેન્ગ્યુનું સહેલાઈથી નિદાન થઈ શકે છે સૂક્ષ્મદર્શક પરીક્ષણ લેબોરેટરી તપાસ પરથી શોધી શકાય છે કે નીચા પ્લેટલેટ કાઉન્ટ અને ચયાપચયની પ્રક્રિયામાં અનુસરણ કરીને સફેદ રક્ષક રક્તકણોની સંખ્યાને સરખી કરી શકાય છે પિત્તાશયમાં જોડેલા કણો સામાન્ય રીતે મૂલ્યાંકિત સ્તર અને નીચે નીચા પ્લેટલેટ તથા સફેદ રક્તકોષો સાથે સંકળાયેલા હોય છે ઝડપી નિદાન પરીક્ષણ ડેન્ગ્યુ ઝડપી પરીક્ષણ ખાસ વિરોધી ડેન્ગ્યુ આઈજીજી અને આઈજી એમ પ્રતિદ્રવ્યો શોધવા માટે એક ઉત્તમ પદ્ધતિ પૂરી પાડે છે આઈજીવી પ્રતિદ્રવ્યો ઊંચા દબાણની હાજરી દ્વારા આઈજીએમ પ્રતિદ્રવ્યોની શોધ સાથે દાખલ કરતા નથી ખૂબ પ્રોટીન મિશ્રિત કરીને ડેન્ગ્યુનું પરીક્ષણ કરવા માટે ચારેય ડેન્ગ્યુના પ્રકાર શોધવા માટે સક્ષમ છે ડેન્ગ્યુના નિવારણ માટે હજુ સુધી ડેન્ગ્યુ અટકાવવા માટે કોઈ રસી શોધાઈ નથી આ રોગથી બચવા માટે શ્રેષ્ઠ રસ્તો છે મચ્છરને કરડતા અટકાવી શકાય મચ્છર દ્વારા થતો રોગ છે એટલે એને મચ્છરથી કરડતા અટકાવી શકાય એ તેનો ઉપાય છે દિવસ દરમિયાન મચ્છરોથી બચવા માટે ધ્યાન રાખવું ઘરમાં યોગ્ય અંતરે પેસ્ટિસાઈડ દ્વારા મચ્છરોનો નિકાલ કરો મચ્છરદારીની અંદર ઉસુવું મચ્છરનાશક દવાઓ ક્રીમ પ્રવાહી વગેરે યુઝ કરવા જ્યારે તમે બહાર જતા હોય ત્યારે લાંબી બાયવાળા કપડાં અને પેન્ટ પહેરવા કારીકરી સંસ્થાઓ આવા કપડાં ઉપર ડીટી સમાવતી કીટ લગાવીને મચ્છર બગાડીને રક્ષણ મેળવે અને તમે ડેન્ગ્યુ તાવના રોગવાળા વિસ્તારમાં મુસાફરી કરીને શરીરના કોઈપણ ભાગને બહાર કાઢી શકો છો આ દવા લગાવીને પાણીના સંગ્રહોને યોગ્ય રીતે આવરી લેવા જોઈએ જેથી મચ્છર પ્રજનન ક્ષેત્રો ઘટાડી શકે મચ્છર કરડવાથી બચવા ડેન્ગ્યુ ફેલાતા મચ્છરો દિવસ કડે છે અટકાવવા માટે દિવસના સમયે સૂતા શિશુઓ અને નાના બાળકો વૃદ્ધ વ્યક્તિઓ માટે બેડ નેટનો ઉપયોગ કરવો જોઈએ ડેન્ગ્યુ હોમિયોપેથિક સારવાર ડેમ ડેન્ગ્યુ પણ એક બીજો ગંભીર રોગ છે જે મચ્છરના કારણે થાય છે જેમાં શરદી તાવ માથાનો દુખાવો તીવ્ર સ્નાયુઓને કમરનો દુખાવો ઉલટી સ્વાદહીનતા નબળાઈ શુષ્ક જીભ કબજિયાત લાલ આંખ ચહેરા પર સોજો અને ત્વચા પર ફૂલ્યો જેવા લક્ષણો જોવા મળે છે તાવ એકસો બેથી એકસો પાંચ ડિગ્રી સુધી વધે છે તે પાંચથી સાત દિવસ સુધી રહે છે અને તે પછી સામાન્ય રીતે પુનઃપ્રાપ્તિ પૂર્ણ થાય છે વર્ષોથી રોગો ગંભીર બનાવ્યા છે અને સ્વસ્થ અને સલામત રહેવા માટે વ્યક્તિએ ખરેખર વધારાની કાળજી લેવી જોઈએ હાલમાં આ રીતે ડેન્ગ્યુની સારવાર આપવામાં આવે છે દુખાવામાંથી રાહત મેળવવા માટે અને રક્તસ્રાવ અટકાવવા પેરાસિટામોલ ને એસ્પિરિન જેવી દવાઓ આપી શકો સ્વસ્થ પથારીમાં આરામ કરો અને પ્રવાહી ખોરાક વધુ પ્રમાણમાં લો ત્રણથી પાંચ દિવસ બાદ પરિસ્થિતિમાં સુધારો ના જણાય તો પછી તબીબી સલાહ લેવી જોઈએ હોમિયોપેથિક ઉપચારની પસંદગી પ્રત્યે પ્રત્યેના વ્યક્તિગત પ્રધા પ્રતિભાવ પર આધારિત છે ડેન્ગ્યુ તાવ ઘણા ઉપાયોનો ઉલ્લેખ છે જેમાં એકોનાઇટ આર્સેનિકાલ બેડાનોના યુપેટેરિયમ પર્ફ નેટ્રમ્યુર બ્રાયોનિયા જેલ્સેમિયમ રસ્ટોક્સ ચાઇના ચિનમ સલ્પ ચિનમ આર્સ મેલેરિયા ઓફિસિનાલિસ વગેરે સૌથી અસરકારક ઉપાયો મળી આવ્યા છે ચિકનગુનિયા ચિકનગુનિયાનો તાવ શું છે ચિકનગુનિયા તાવ સંક્રમિત એડિસ મચ્છરના કડવાથી ફેલાય છે જે વાયરલ રોગ છે આ મચ્છર ઘરમાં અન્ય મચ્છરને જન્મ આપે છે અને દિવસ દરમિયાન કરડે છે તે ટોગોવિડી સમૂહના આલ્ફા વાયરસની ઉત્પત્તિ કરે છે તે સંક્રમિત મચ્છર મનુષ્યને કડે છે અને આ રોગ ફેલાય છે ચિકનગુનિયાના તાવના શારીરિક તારણો પ્રયોગશાળામાં પરીક્ષણ કરીને સંક્રમિત મચ્છરના ચીનોની સંભાવનાના આધારે નિદાન થાય છે ચિકનગુનિયાના તાવ માટે કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ લક્ષણોના આધારે સંભાળ રાખવી જરૂરી છે ચિકનગુનિયાના તાવના લક્ષણો અચાનક તાવ આવવાની શરૂઆત થાય સાંધામાં દુખાવો થાય અન્ય લક્ષણોમાં સ્નાયુનો દુખાવો થાક અને ઉપકા થવા માથાનો દુખાવો ફોલિયો થવી સંયુક્ત દુખાવો ઘણીવાર ખૂબ જ કમજોર બનાવે છે જે થોડા દિવસો કે અઠવાડિયામાં દૂર થાય છે ચિકનગુનિયા વાયરસ છપગ્રસ્ત મચ્છરના ડંખ દ્વારા ફેલાય છે અને તેઓ ચિકનગુનિયાના વાયરસથી સંક્રમિત વ્યક્તિ પર નભે છે જ્યારે મચ્છર ચેપ બની જાય છે આ સેવન સમય બેથી બાર દિવસનો હોય છે પરંતુ સામાન્ય રીતે ત્રણથી સાત દિવસ થઈ શકે છે શાંત ચિકનગુનિયાના વાયરસ ચેપ ભાગ્યે દેખાય છે ચિકનગુનિયાના નિદાનમાં પાચક રસો સાથે જોડાયેલા બળવાખોર એલિઝા આઈજીએમ અને આઈજીજી વિરોધી ચિકનગુનિયાના પ્રતિદ્રવ્યોની હાજરીમાં ખાતરી કરી શકો છો ઘણી બધી પ્રતિવર્તી ટ્રાન્સ ટ્રાન્સક્રિપ્ટ્સ પોલિમર સાંકળ પ્રતિક્રિયા આરટીપીસીઆર પદ્ધતિ ઉપલબ્ધ હોય છે પરંતુ ઘણી બધી સંવેદનશીલ હોય છે પદાસો પણ વિવિધ ભૌગોલિક સ્ત્રોતોમાંથી નમૂના લઈને વાયરસ સાથે સરખામણીની પરવાનગી આપે છે જે વાયરસના જીનો માટે ઉપયોગ કરી શકાય છે આમ ચિકનગુનિયાના નિદાનમાં આર્ટિપીસીઆરનો રોગ આર્ટિપિશીઆર ટેસ્ટ કરવામાં આવે છે ચિકનગુનિયાનું નિવારણ ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ રસીની શોધ થઈ નથી ડેન્ગ્યુની જેમ ચિકનગુનિયા પણ મચ્છર કરડવાથી થાય છે જે વાયરલ રોગ ફેલાવે છે તેથી આ રોગમાં પણ એમ જ થાય છે જંતુઓને બગડવા માટે મચ્છરજાનક નાશકનો ઉપયોગ કરવો જોઈએ નીલગિરીના તેલનો ઉપયોગ કરવો જોઈએ લાંબી બાયોવાળું ખમીસ અને પેન્ટ પહેરવું જોઈએ મચ્છરોને બહાર રાખવા માટે બારીઓ અને દરવાજા પર જાળીઓ લગાવો વધુમાં ચિકનગુનિયાના તાવમાં સપડાયેલ વ્યક્તિને આ ચેપ વધુ ના ફેલાય તે માટે બીજા મચ્છરના સંપર્કમાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ બહારના મચ્છરો ન કળે એ માટે મચ્છરદાની અને પડદાઓ લગાવીને મચ્છર કરડતા અટકાવી શકાય છે ચિકનગુનિયા હોમિયોપેથિક સારવાર આ રોગના ઈલાજની કોઈ ચોક્કસ દવા નથી પેરાસિટામોલ જેવી દર્દનાશક દવાઓ અને આઇબ્રોપુફેન આપવામાં આવે છે પ્રવાહી સેવન પ્રવાહી ખોરાકનું પુષ્ સેવન પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ હોમિયોપેથિક ઉપચારની પસંદગી ચેપ પ્રત્યેના વ્યક્તિગત પ્રતિભાવ પર આધારિત છે ચિકનગુનિયા તાવ માટે ઘણા ઉપાયોનો ઉલ્લેખ છે જેમાં યુપેટેરિયમ પર્ફોરેટમ ખૂબ અસરકારક દવા છે તે ઉપરાંત આર્નિકા મોન્ટાના બ્રાયોનિયા જેલ્સેમિયમ ઇપિકાક યુફ્રેસિયા ફોસ્ફોરિક એસિડ અને પોલિપોરસ વગેરે સૌથી અસરકારક ઉપાયો મળી આવ્યા છે હિપેટાઇટિસ મીન્સ કમળો જે આપણે સાદી ભાષામાં અને કમળો તરીકે ઓળખીએ છીએ હિપેટાઇટિસ એ લિવર સાથે જોડાયેલો રોગ છે મુખ્યત્વે ચોમાસામાં હિપેટાઇટિસ એ અને ઈના કારણે રોગ ફેલાય છે મુખ્યત્વે પાંચ ટાઈપના હિપેટાઇટિસ એ બી સી ડી અને ઈ જે વાયરસના કારણે થાય છે હિપેટાઇટિસ એ દૂષિત ભોજન અને પાણી શરીરમાંથી જવાથી થાય છે લિવર હાથ પગમાં સોજા ભૂખ ના લાગવી તાવ વાવો ઉલટી થવી તેમજ સાંધામાં દુખાવો થાય છે હિપેટાઇટિસના લક્ષણોમાં યુરિનનો રંગ વધારે પીળો થવો ઉલટી થવી પેટમાં દુખાવો થવો આંખ અને ત્વચાનો રંગ બદલાવો વારે વધારે થાક લાગવો મણનો રંગ પણ સામાન્યત બદલાય બદલાય છે હિપેટાઇટિસના કારણો લિવરના સોજો થોડા લાંબા સમય સુધી રહે તો તેની સાદી ભાષામાં કમળાની અસર પણ કહેવાય છે આ વાયરસજન્ય રોગ છે કમળો થયો હોય ત્યારે તેને અસર ઓછામાં ઓછા છ સાત મહિના સુધી ચાલે છે કમળાની અસર જો ખૂબ લાંબા ગાળા સુધી રહે તો તેને ક્રોનિક હિપેટાઇટિસ કહેવામાં આવે છે જેની જટિલ અસરો શરીર પર પડે છે અને દર્દી ખૂબ નબળાઈ અનુભવા લાગે છે આ ઉપરાંત હિપેટાઇટિસ થવા માટેના મુખ્ય કારણોમાં નશીલા પદાર્થોનું સેવન મદિરાપાન કેટલીક દવાઓનું નિયમિત સેવન કેટલાક ઔદ્યોગિક કાર્બનિક દ્રવ્યો અને વનસ્પતિઓ દ્વારા તથા અન્ય ચેપજન્ય પદાર્થ કે વ્યક્તિઓના ઘનિષ્ઠ સંપર્ક વગેરે હોઈ શકે છે તથા અસ્વસ્થ દૂષિત આહાર અને પે આ રોગને ફેલાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવે છે હિપેટાઇટિસનું નિવારણ હિપેટાઇટિસ એ એને સામાન્ય રીતે મોન્સૂન સિઝનમાં વધે છે હિપેટાઇટીસ એ અથવા ઈ પાછળના મુખ્ય કારણોમાં દૂષિત પાણી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન જવાબદાર હોય છે વરસાદની સિઝનમાં ખૂબ વરસાદ થયો હોય અથવા ભૂગર્ભ જળ દૂષિત થયેલું હોય તેવામાં હિપેટાઇટિસ ફેલાય છે ગરમીની ભયાવતમાંથી વરસાદી મોસમ આવે અને વરસાદી મોસમ વિદાય લઈ ઠંડીની ઋતુ આવે ત્યારે આ દરમિયાન વરસાદમાં વા વાતાવરણમાં ઋતુ અનુસારના ઘણા પરિવર્તનો થતા હોય છે અને પરિવર્તનની આ પ્રક્રિયામાં જળભૂમિ અને આકાશમાં પણ જ્યારે વ્યાપક ફેરફારો થાય ત્યારે હવા પાણી અને ખોરાકમાં પણ દૂષિત થવાની શક્યતાઓ વધી જાય છે ત્યારે હિપેટાઇટિસ જેવા વાયરસજન્ય રોગોનો વ્યાપ વધી જાય છે ચોમાસા જેવી ઋતુમાં વિશેષ કાળજી ખૂબ જરૂરી હોય છે પરંતુ આપણે ત્યાં ગીચતા બંધિયાર બંધ બાંધકામો કેટલાક વિસ્તારોમાં ખુલ્લી ગટરો કચરાના ઢગલાઓ જાહેરમાં શૌચક્રિયા વગેરે જેવી અસ્વચ્છતાના કારણે રોગો ખૂબ ઝડપથી ફેલાય છે કમનસીબ હવે ચોમાસાની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે યાદ રાખો ચોમાસાની મોસમ દરમિયાન થોડી કાળજી યોગ્ય તકેદારી આપને અને આપણા પરિવારને સ્વાસ્થ્ય સુરક્ષામાં મદદરૂપ બની શકે છે હિપેટાઇટિસના નિયંત્રણ સરકારી હોસ્પિટલ સતત પ્રયત્નશીલ પ્રયત્નશીલ રહે છે વિવિધ સંસ્થાઓ પણ એના માટે કાર્યરત હોય છે કોઈપણ રોગ સામે અગ્રમચેતી રૂપે સામાજિક આર્થિક અને વ્યક્તિગત ધોરણે નિયંત્રણમાં પગલાં મદદરૂપ બની શકે છે ખાદ્ય પદાર્થો સ્વચ્છ અને જંતુમુક્ત હોવા ઘરમાં સ્વચ્છતા રાખવી જેવા અગમચેતી રૂપ પગલાં લેવા હિતાવ છે આ સાથે રસીકરણ પણ ખૂબ ઉપયોગી બની રહે છે હિપેટાઇટિસ હોમિયોપેથિક સારવાર હોમિયોપેથિક ઉપચાર દર્દીની રોગપ્રતિકારક શક્તિ પ્રણાલીને ઉત્તેજિત કરે છે અને તેના મૂળમાંથી સ્થિતિને દૂર કરવા માટે હિપેટોટોક્સિક ક્રિયા પ્રદ્યા પ્રદાન કરે છે અને હોમિયોપેથિક ઉપચારની પસંદગી ચેપ પ્રત્યેના વ્યક્તિગત પ્રતિભાવ પર આધારિત છે હિપેટાઇટિસ માટે હોમિયોપેથી ઘણા ઉપાયોનો ઉલ્લેખ છે જેમાં એકોનાઇડ બ્રાયોનિયાલ્બા ચેલિડોનિયમ મેઝર્સ હેપાર્સલ બ્લેકેસિઝ મર્ક્યુરિયસ સોલિબસ ફોસ્ફરસ નક્સોમિકા લાઇકોપોડિયમ કાર્ડિયસ મેરિયનસ નેટ્રમ સોલ્ફ વગેરે સૌથી અસરકારક ઉપાયો મળી આવ્યા છે જોકે દર્દીએ હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તેની સૂચના મુજબ દવા લેવી જોઈએ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો જોઈએ ચોમાસાની ઋતુ દરમિયાન વાયરલ ફીવર જોવા મળે છે વાયરલ ફીવર એ હવા અને પાણીના માધ્યમથી પહેલાતું વાયરલ ઇન્ફેક્શન છે વાતાવરણમાં અચાનક ફેરફાર થવાના કારણે ભેજવાળા વાતાવરણના કારણે વૃદ્ધોમાં અને બાળકોમાં વાયરલ ફીવર વધુ પ્રમાણમાં જોવા મળે છે તેમાં જ્યારે ડબલ સિઝન એટલે કે બપોરે ઉનાળા જેવી ગરમી અને રાત્રે શિયાળા જેવી ઠંડી હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વાયરલ ફીવર થવાની શક્યતા વધી જાય છે વાયરલ તાવ હવાને પાણીથી ફેલાય છે આપણે શ્વાસ લઈએ ત્યારે હવામાં ફેલાયેલા ઇન્ફેક્ટેડ બેક્ટેરિયા આપણા શરીરની અંદર ઘૂસી જાય છે જો તમારો તાવ એકસો ચાર ડિગ્રીથી વધી જાય તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ લક્ષણો થાક અહેસાસ લાગવો માથાનો દુખાવો શરીર દુખતું હોય સાંધામાં દુખાવો થતો હોય શરદી ખાંસી વગેરે જોવા મળે છે આંખો દુખતી હોય બળતી હોય આંખો લાલ થઈ જાય વાયરલ તાવના લક્ષણો છે ઉલટી ડાયરિયા પણ વાયરલ તાવના લક્ષણો છે વાયરલ ફીવરના નિવારણ માટે મોસમ બદલાતા સાથે આપણે આ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ સિવાય ડાયટમાં સૂપ જ્યુસ કોફીને પણ સામેલ કરી શકાય નવું સેકું પાણી પીવું જોઈએ નાહવાના પાણીમાં અડધો કપ સરકો નાખી શકાય તેને દસ મિનિટ સુધી રાખીને પણ પાણીથી નાઈ શકાય એર કન્ડિશનરને સામાન્ય તાપમાને રાખો અને આઈસ્ક્રીમને ટાળો એક ગરમ ગ્લાસ દૂધ પીવા એ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે ગરમ પાણીથી ગાર્ગલ્સ અને સ્ટીમ ઇન્હેલેશન તમારા ગળાના દુખાવામાં રાહત આપે છે જે વાયરલ ઇન્ફેક્શનને અટકાવવામાં પણ મદદરૂપ થાય છે વાયરલ ફીવરમાં હોમિયોપેથિક ઉપાયોમાં એકોનાઇટ એલિયમ શેપા આર્સેનિગાલબ બેલાડોના બ્રાયોનિયા દલકામારા યુફ્રેસિયા જેલ્સેમિયમ ઇન્ફ્લુએન્જીનમ યુપેટોરિયમ પર્ફ અને રસટોક્સ આ દરેક દવાઓનો પોતાનો સંકેત હોય છે અને તે સંકેત પ્રમાણે હોમિયોપેથિક દવા લઈ શકાય છે અને આ દવાઓ હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લઈને લઈ શકાય છે લેપ્ટોસ્પાયરોસિસ જે સ્પાયરોચેટ નામના બેક્ટેરિયાના કારણે થાય છે તેને કેચર્સ રેડ કેચર્સ યલોઝ એન્ડ ફિલ્ડ ફીવર અને પ્રીમિટિયર ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે લક્ષણો નહીવતથી હળવા સુધી વિસરી શકે છે જેમ કે માથાનો દુખાવો સ્નાયુનો દુખાવો તાવ અને ગંભીર પણ થઈ શકે છે અને આ લેપ્ટોસ્પાયરોસિસ રોગમાં ફેફસામાંથી લોહી વહેવું એ સૌથી મહત્ત્વનું લક્ષણ છે જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વ્હીલ્સ રોગ પણ કહે છે જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તે ગંભીર પલ્મોનરી હેમરેજ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણો તે જંગલી અને પાલતુ બંને પ્રાણીઓ દ્વારા ફેલાય છે સૌથી વધારે તે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે તે ઘણી વખત પાણી પ્રાણીના મૂત્ર પાણી અથવા પ્રાણીના મૂત્રવાળી માટી દ્વારા ફેલાય છે જે ચામડી આંખ મોઢા અને નાકના સંપર્કમાં આવીને આપણા શરીરમાં પ્રવેશ કરે છે વિકસતા વિશ્વમાં આ રોગ સૌથી સામાન્ય રીતે ગરીબ લોકોમાં જોવા મળે છે વિકસિત વિશ્વમાં તે સામાન્ય રીતે જો ઉદ્ભવે છે વિશ્વમાં ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં પણ આ વસ્તુ જોવા મળે છે લેપ્ટોસ્પાયરોસિસના લક્ષણ ઉલટી થવી ઉચ્ચતા અતિશાર લાલ આંખો સ્નાયુમાં દુખાવો ફૂલિયો માથાનો દુખાવો અને ફેફસાની સમસ્યાઓ રોગને અટકાવવાના પ્રયત્નોમાં સંભવિત રીતે ચેપિત પ્રાણીઓને કામ કરતી વખતે સંપર્ક ટાળો સંપર્ક પછી હાથ ધોવા અને લોકો જે વિસ્તારમાં કામ કરતા હોય અને રહેતા હોય તે વિસ્તારમાંથી ઉંદરને ઘટાડવાનો સમાવેશ થાય છે લેપ્ટોસ્પાયરોસિસની સારવાર સામાન્ય તે હોમિયોપેથિક ઉપાયોમાં એકોનાઇટ આર્સેનિક આલ્બ બેપ્ટિશિયા બ્રાયોનિયા જેલ્સેમિયમ યુપેટોરિયમ પર્ફ પાયરોઝન કાલિફોઝ પલ્સેટીલા સલ્ફર નક્સોમિકા અને રસટોક્સ આ દરેક દવાઓ પોતાના સંકેત હોય છે અને તે હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લઈને લઈ શકાય છે ચોમાસામાં મુખ્યત્વે એલર્જિક અસ્થમા જોવા મળે છે એલર્જીક એલર્જિક અસ્મા જેમાં ફેફસાની શ્વાસ નલિકાઓ સંવેદનશીલ પદાર્થ ના સંપર્કથી અચાનક સાંકળી થઈ જાય છે જેના લીધે દર્દીને હાંપ ચડે છે સૂકી ઉધરસ આવે છે અને ક્યારેક શરણી જેવો અવાજ સંભળાય છે બે પ્રકારના અસ્મા હોય છે એલર્જિક અને નોન એલર્જીક અસ્મા ચોમાસામાં મુખ્યત્વે એલર્જિક અસ્મા જે જ્યારે એલર્જન વિરોધ કરે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે આ એલર્જીને જેમની સંવેદના ઉશ્કેરાતી હોય તેવા લોકો ઘરની ધૂળમાં રહેતા હોય સૂક્ષ્મજીવાણુ પુષ્પરાગ પક્ષીઓના પીંછા પ્રાણીઓના વાળના નાના ટુકડા ફૂગ વગેરે પદાર્થોના સંપર્કમાં આવે તો દમનો હુમલો થાય છે આ પ્રકારનો દમ સૌ પ્રથમ બાળપણમાં શરૂ થાય છે કારણો એકવીસમી સદીમાં અત્યારે શહેરીકરણ પ્રદૂષણયુક્ત વાતાવરણ હવામાનમાં થતા અચાનક ફેરફાર વધારે પડતા પ્રસાધનનો ઉપયોગ ધૂમ્રપાન તથા ઠંડા પીણા અને ફાસ્ટ ફૂડના વપરાશથી દમનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે જેના કારણે દમ અસ્થમા જેવા રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે આ એક એવો રોગ છે જેને યોગ્ય સારવારથી સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય છે દમના દર્દીને જે પદાર્થોની એલર્જી હોય તેના સંપર્કમાં આવતા દમનો હુમલો આવે છે આવા પદાર્થો જ્યારે શ્વાસમાં જાય છે ત્યારે શ્વાસ નળી અને તેની પ્રશાખાઓ સંકોચાય છે શ્વાસ નળીની દિવાલમાં સોજો આવે છે અને શ્વાસ નળીમાં કફ ભેગો થાય છે એલર્જીક અસ્માના લક્ષણો ઉધરસ ખાંસી સૂકી અથવા ગળફાવાળી ખાંસી વારંવાર આવે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ છાતીમાં ભીસ થવી શરણી બોલવી એનું નિદાન હૃદયરોગ જાળવવા માટે જેમ કાર્ડિયોગ્રામની જરૂર પડે છે તેમ શ્વાસ રોગ માટે લિવર ફંક્શન લંગ ફંક્શન ટેસ્ટની પણ જરૂર પડે છે એના નિવારણ માટે સુવાના રૂમમાં બારીભા ખુલ્લા રાખવા રબર અને ડલ્લોબના ગાદલા વાપરવા સાફ સફાઈ રાખવી એલર્જીક અસ્માની હોમિયોપેથિક સારવાર માટે સામાન્યત્ત્ય હોમિયોપેથિક ઉપાયો આર્સેનિક આલ્પ ઇપિકા કુનહાક પલ્સેટીલા સ્પોન્જિયાટોસ્ટા કાર્બોવેજ કેમોમિલા નાઇટ્રમ્યુર નક્સોમિકા વગેરે જોવા મળે છે આમ ચોમાસાને મુખ્ય રોગોમાં ચામડીના રોગો પણ જોવા મળે છે પેટમાં પણ પેટમાં પેટના રોગો પણ જોવા મળે છે ચોમાસામાં જોવા મળતા મુખ્ય રોગો એનું નિવારણ મોન્સૂન હોમિયોપેથિક બીમારી ઉનાળાની આકરી ગરમી પછી વરસાદ દરેકને આનંદ આપે છે તે ખોરાક અને પાણીના બેક્ટેરિયા અને વાયરસથી દૂષિત થવાના કારણે અનેક રોગો પણ લાવે છે જેમાં ભેજ હવામાનમાં અચાનક ફેરફાર બેક્ટેરિયા વાયરસ અને જંતુઓનું સંવર્ધન તાવ શરદી ઉધરસ ઝાડા મરડો અને ટાઈફોઈડ મલેરિયા ડેન્ગ્યુ ન્યુમોનિયા વગેરે જેવા ચેપને જન્મ આપે છે જો આ સમયસર હાજર ના થાય તો તે ગંભીર ગૂંચવણો તરફ દોરી શકાય છે પરંતુ જો આપણે યોગ્ય તકેદારી રાખવામાં આવે તો આપણે ઘણી બીમારીઓ અને ગૂંચણોથી બચી શકીએ છે ચોમાસાના સામાન્ય રોગીઓ અને આરોગ્ય પરની અસર ઘટાડવા માટે આપણે સાવચેતીઓ લેવી જોઈએ જેમ કે સામાન્ય શરદીમાં વહેતું નાક સતત છીંક આવી માથાનો દુખાવો વારંવાર ગળામાં દુખાવો એ સામાન્ય લક્ષણો છે તે તમામ વય જૂથેને અસર કરે છે તે વરસાદની મોસમમાં સામાન્ય રોગ છે કદાચ તેથી તેને સામાન્ય શરદી તરીકે ઓળખાય છે તે ચેપ ચેપી છે પણ ગંભીર નથી સાવચેતીના પગલાંમાં ટુવાલ શેર કરવાનું ટળો ઘણા લોકો દ્વારા ઉપયોગમાં લેવાથી વીજ સપાટીઓ સ્પર્શ કરતી વખતે વારંવાર તમારા હાથ ધોવા તમારે છીં ખાતી પહેલાં રૂમાલ યુઝ કરવો અન્ય લાંબા સમય સુધી વરસાદના સંપર્કમાં આવવાનું ટાળો જ્યારે પરિવારના કોઈપણ સભ્યને સામાન્ય શરદી થઈ હોય ત્યારે બાળકોને દૂર રાખો એર કન્ડિશનરને સામાન્ય તાપવાને રાખો અને આઈસ્ક્રીમને ટાળો એક કલાક એક ગ્લાસ ગરમ દૂધ હળદરનો સ્ટ્રેસ કરે ઉપાય કરો ગરમ પાણીથી ગાર્ગલ અને સ્ટીમ ઇન્હેલેશન તમારા ગળાના દુખાવામાં રાહત પણ આપે છે અને સૌથી મહત્વનું ઘરમાં કે ઘર ઘરની નજીક પાણી ભરાઈ રહેતા હોય તેનું ધ્યાન રાખવું ઘરમાં કુંડાઓમાં કે કુલરમાં પાણી ભરાય રહે તેનું ધ્યાન ના રહે તેનું ધ્યાન રાખવું ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી કે જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય રસ્તા પર કે લારી પર મળતા ખોરાક જેવા કે ખુલ્લા કાપેલા ફળો કે પાણીપૂરીથી દૂર રહેવું પગમાં પણ ભેજના કારણે ફંગલ ઇન્ફેક્શન થાય છે ચામડીના રોગો થાય છે દાદર જેવા રોગો થાય છે જેનું ખાસ ધ્યાન રાખવું કે ભીના કપડાં કે મોજા લાંબા સમય સુધી પહેરી ના રાખવા જોઈએ જો વસ્તુઓ સુધરતી નથી તો ડોક્ટરનું મળવું હંમેશા સારું છે અને હિતાવહ છે સામાન્યતા હોમિયોપેથિક ઉપચારોમાં ચોમાસામાં જોવા મળતા રો હોમિયોપેથિક ઉપચારોમાં એકોનાઇટ એલિયમ સેપા વેલાડોના બ્રાયોનિયા દલકામારા યુફ્રેશિયા જેલ્સેમિયમ અને રસટોક્સ આ દરેક દવાઓ પોતાના સંકેતના આધારે લઈ શકાય છે ને તે યોગ્ય હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લઈને જ લઈ શકાય છે સાહેબ આજે મારો ટૉપિક અહીંયા ખૂબ જ ખૂબ જ સુંદર મેડમ આપે તો ચોમાસાની ઋતુમાં જોવા મળતા રોગોનો એક આખો મોટો વર્ણપટ દર્શાવી દીધો અને એમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જોવા મળતા જે રોગો છે તેના કારણો કયા કયા હોઈ શકે અને કયા કયા રોગો વિશેષ જોવા મળે છે આપણે ઘણા બધા રોગોને આપના વક્તવ્યોમાં સમાવી લીધા આપણે શરૂઆત મેલેરિયાથી કરી અને ત્યારબાદ જે જોવા મળતા અન્ય રોગો ખાસ કરીને ચોમાસાના રોગો ઋતુમાં જે રોગો વધે છે અથવા તો વકરે છે તેને પણ આપણે ખૂબ જ આપના વક્તવ્યમાં આવરી લીધા સાથે સાથે આ બધા જે રોગો છે એ પછી મેલેરિયા જેવો રોગ હોય એ કોલેરા હોય ટાઈફોઈડ હોય ડેન્ગ્યુ હોય ચિકનગુનિયા હોય હેપેટાઇટિસ જેવું હોય આવા અનેક રોગોની અંદર હોમિયોપેથિક સારવારને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેની પણ આપણે ખૂબ જ સુંદર અને વિસ્તૃત માહિતી આપી જેથી કરીને દર્શક મિત્રોને ખ્યાલ આવે સાથે સાથે આપણે હોમિયોપેથી જે રક્ષણાત્મક દવા છે આ પ્રકારના જે વર્ષા ઋતુમાં જોવા મળતા જે રોગો છે તેમાં રક્ષણાત્મક દવા તરીકે હોમિયોપેથિક સારવાર કેવી રીતે ઉપયોગમાં લઈ શકે આપણે ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું મેલેરિયામાં મેલેરિયા ઓફિસ એનાલિસ નામની દવા છે તેને ઉપયોગમાં લઈ શકાય નેટ્રમ્યુરનું પણ આપણે ઉદાહરણ આપ્યું તો રક્ષણાત્મક દવા પણ હોમિયોપેથિક સારવાર અંતર્ગત ઉપલબ્ધ છે તો તે દ્વારા હોમિયોપેથિક સારવારનો લાભ છે એ સૌ કોઈ પ્રાપ્ત કરી શકે છે તેની પણ આપણે ખૂબ જ સુંદર વાત કરી સાથે સાથે આપણે દર્દીઓએ અથવા તો તમામ લોકોએ આ જે વર્ષા ઋતુમાં થતી તકલીફો છે તેના માટે સામાન્ય શું તકેદારી રાખવી જોઈએ આપણે દરેક રોગ અંતર્ગત માહિતીની વાત કરીએ કેટલાક રોગો એવા હતા કે જે ખોરાક સંબંધી અથવા તો દૂષિત પાણી સંબંધી રોગો હતા ઘણા મચ્છરો સંબંધિત રોગો હતા તો આવા દરેક રોગો માટે પણ આપણે ખૂબ જ સુંદર વાત કરી કે ક્યાં ક્યાં કેવી રીતે તકેદારી રાખવી જોઈએ જેથી કરીને આ પ્રકારના રોગથી બચી શકાય તો મને શું ખૂબ જ એટલો વિશ્વાસ છે કે દર્શક મિત્રોને પણ આપના વક્તવ્યમાંથી પ્રેઝન્ટેશનમાંથી માહિતી મળી હશે અને એ પ્રકારે જો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના જે ચેપી રોગો છે તેમાંથી ચોક્કસ તેઓ અને તેમના પરિવારજનો છે એ બચી શકે છે તેને કારણે થતી તકલીફોમાંથી પણ તેઓ ખૂબ જ સારી રીતે બચી શકે તેમ છે તો આમ ખૂબ જ સુંદર આપનું પ્રેઝન્ટેશન મેડમ આપે વર્ષાઋતુ અંતર્ગતના રોગો માટેનું કર્યું અને દર્શક મિત્રો મને વિશ્વાસ છે કે એમને વિશેષ અમારી ખ્યાલ આવેલો હશે અને ખાસ કરીને ઘણીવાર લોકોના મનમાં આ પ્રકારની એક માન્યતા હોય છે કે વર્ષાઋતુના આ જે રોગો છે એ બધા એક્યુટ અથવા તો ત્વરાથી થતા રોગો છે એટલે લોકોને ઘણીવાર હોમિયોપેથિક સારવાર તરફ જતા ક્યાંક ને ક્યાંક મૂંઝવણ થતી હોય છે અથવા તો સ્પષ્ટતા નહીં હોવાને કારણે હોમિયોપેથી સારવાર તરફ વળતા અચકાતા હોય છે પરંતુ આપણે જે માહિતી આપી તો લોકોને તરત ખ્યાલ આવ્યો હશે કે ના આ પ્રકારના રોગની અંદર પણ હોમિયોપેથિક સારવાર થઈ શકે પછી એ સામાન્ય કોઈ તાવ વાયરલ ફીવર હોઈ શકે અથવા તો હેપેટાઇટિસ જેવો રોગ હોય તેમાં પણ જો હોમિયોપેથિક સારવારને ઉપયોગમાં લેવામાં આવે તો ખૂબ જ સુંદર પરિણામ મળી શકે છે તે આપણે ખૂબ જ સુંદર સારી રીતે આપના વક્તમાં વણી લીધું ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે નિયામક શ્રી આયુષ કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરીએ છીએ તેમનો ખૂબ 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 આભાર નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેમની પ્રેરણાથી જેમના સહયોગથી આ કાર્યક્રમ આપણે ખૂબ જ સફળ રીતે સંચાલિત કરીએ છીએ તેમનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપણને સતત પ્રેરિત કરતા રહે છે તેમનો ખૂબ ખૂબ આભાર આવતા સપ્તાહમાં એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત